સુરતમાં લવે જિહાદને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. સુરતમાં અવારનવાર યુવતીઓને વિધર્મીઓ ભગાડી જતા હોવાની અનેક ઘટના બનતી રહે છે. તેવામાં સુરતના કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોક ખાતે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે છેલ્લા એક મહિના દરમિયાન આ વિસ્તારની 3 જેટલા યુવતીઓને વિધર્મી યુવાનો ભગાડી ગયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સ્થાનિકોએ બેનર સાથે રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વિધર્મી યુવાનો યુવતીઓને ભગાડી જાય છે અને લવે જિહાદનો યુવતીઓ ભોગ બની રહી છે. લવે જિહાદને લઈને કડક કાયદા હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી હોવાના કારણે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. સ્થાનિકો દ્વારા યુવકો સામે તાત્કાલિક પગલાં ભરી લવે જિહાદના કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. મહત્વનું છે કે આવા કિસ્સાઓ અવારનવાર બનતા અનેક જગ્યાએ સેમિનારો પણ યોજાઈ રહ્યા છે, સાથે તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમ બનાવવામાં આવી છે, જેથી કરીને યુવતીઓ ગેરમાર્ગે જતા બચે. તેમજ યુવતીઓને કોઈપણ પ્રકારની તકલીફ થાય તો તેમની સાથે રહી તાત્કાલિક કાર્યવાહી કરે. સુરતમાં સતત પોલીસ આ મામલે સતર્કતા દાખવી રહી છે, છતાં આવા કિસ્સા બનતા ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. મુસલમાન ટપોરી છોકરાઓ દ્વારા જે ફસાવવામાં આવી રહી છે અને વારે ઘડીએ સુરત અને અલગ અલગ આપણા સુરતના એરિયામાં જ્યાં પણ ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓની સામે આજે અહીંયા વિરોધ પ્રદર્શન છે. અહીંયાથી મૌન રેલી કાઢીને કતારગામ પોલીસ સ્ટેશન સુધી જવાના છીએ. અત્યારે ભારતની અંદર જે પ્રકારે મુસલમાનો દ્વારા ષડયંત્રો ચાલી રહ્યા છે અને હિન્દુ બેન દીકરીઓને ફસાવવામાં આવી રહી છે, ફોસલાવીને ફસાવવામાં આવી રહી છે, એમના ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યા છે અને છેલ્લે બધી જ જગ્યાએ ક્યાંક ના ક્યાંક આપણી બેન દીકરીઓને આત્મહત્યા કરવી પડે છે, ક્યાં તો એ શ્રદ્ધાના જેમ એના ટુકડા કરીને જે નાખી દે છે એની સામે આજે વિરોધ છે. છેલ્લા એક મહિનાની અંદર કતારગામ એરિયાની અંદરથી જ 3-4 દીકરીઓને મુસલમાનો દ્વારા ભગાવી જવામાં આવી છે, તો પણ અહીંયાનું જે પ્રશાસન છે એ જાગતું નથી. એના માટે આજે અહીંયાથી મૌન રેલી દ્વારા કતારગામ પોલીસ સ્ટેશને અમે આવેદનપત્ર આપવાના છીએ.